વેલકમ માય ડિયર સ્ટુડન્ટ્સ એબી સ્કૂલ નવસારીની ઓનલાઈન લેક્ચર સિરીઝમાં હું કેજે ગોસ્વામી તમારું સ્વાગત કરું છું. આ લેક્ચરની અંદર સંક્રાંતિ ધાતુ તત્વોના એક નવા ગુણધર્મની આપણે ચર્ચા કરીશું, આંતરાલીય સંયોજનોનું નિર્માણ. ક્લિયર? તો ચર્ચાની શરૂઆત આપણે કરીએ. સંક્રાંતિ તત્વોની સ્ફટિક રચનામાં વચ્ચે પોલાણો રહેલા હોય છે. આ જે પોલાણો જે છે એને કહેવામાં આવે છે આંતરાલીય સ્થાનો. ક્લિયર? હવે કેવી રીતે રહેલા હોય છે તો એ અહીંયા રહેલા હોય છે. જો માનો કે આ જે ગોળાઓ છે એ ધાતુના પરમાણુઓ છે, તો ધાતુના પરમાણુઓને જો ગમે તે રીતે તમે ગોઠવો તો એની વચ્ચે આ સ્પેસ ખાલી રહેતી હોય છે. જો આ જે દેખાય છે તે સ્પેસ યલો કલરથી મેં કરેલું છે, ઘણી જગ્યાએ આપણે બાકી પણ છે. આ બધી સ્પેસ જે છે એ સ્પેસને કહેવામાં આવે છે આંતરાલીય સ્થાન. ક્લિયર? આ અંતરાલીય સ્થાનો જે છે એ અંતરાલીય સ્થાનોની અંદર કોઈ પરમાણુ રહી શકે એટલી જગ્યા હોય છે. એટલે કે ધાતુઓની અંદર જે અંતરાલીય સ્થાનો હોય છે એ થોડા મોટા હોય છે. હવે એવું કેમ? તો પહેલી વાત, ધાતુ જે છે ઇલેક્ટ્રોન ગુમાવવાની વૃત્તિ ધરાવે છે, આપણને ખ્યાલ છે. ઇલેક્ટ્રોન ગુમાવવાની વૃત્તિ ધરાવતું કોઈ પણ તત્વ એની જે એમ કહેવાય કે એનું કદ છે ને એ વધારે. ક્લિયર? તો એ અધાતુ તત્વો કરતા વધારે કદ ધરાવતું હશે. વધારે કદનો મતલબ આ ગોળાઓ કેવા હશે? મોટા હશે. અને ગોળાઓ મોટા હશે તેની વચ્ચેનું જે અંતરાલીય સ્થાન છે એ પણ કેવું હશે? વધારે હશે. ક્લિયર? તો એ અંતરાલીય સ્થાન એટલું મોટું હોય છે જેની અંદર કોઈ નાના પરમાણુઓ સમાઈ શકે. ક્લિયર? અને અંતરાલીય સંયોજનો નિર્માણ થાય છે. કેવી રીતે? આપણે જોતા જઈએ. પોલાણો રહેલા હોય છે જેને શું કહેવામાં આવે છે? અંતરાલીય સ્થાનો. આ પોલાણોમાં નાના કદના અધાતુ પરમાણુઓ, અધાતુ પરમાણુઓ મિત્રો યાદ રાખવાના છે, બી સી એન અને એચ, મોટા ભાગે આ જ પરમાણુઓ આંતરાલીય સ્થાનોમાં ગોઠવાય અને ઉપયોગી સંયોજનોનું નિર્માણ કરતા હોય છે. બરાબર? તો એ છે ધ્યાન રાખવું. ક્લિયર? અને જો એવું હોય તો બચના યાદ રાખવું, બી સી એચ એન, બચના. ક્લિયર? એટલે તમને આ યાદ રહી જશે, બી સી એચ અને એન, બચના. ક્લિયર? ગોઠવાઈ શકે છે જેથી બનતા સંયોજનને આંતરાલીય સંયોજનો કહે છે. એટલે આ આંતરાલીય સ્થાનોની અંદર આની અંદર કોણ ગોઠવાશે? બી સી એન કે પછી એચ, આમાંથી કોઈ પણ એક તત્વ ગોઠવાશે અને શું થશે? આંતરાલીય સંયોજનો બનશે. ક્લિયર છે મિત્રો? આ આંતરાલીય સંયોજનોની બીજી કેટલીક લાક્ષણિકતાઓની જો આપણે ચર્ચા કરીએ તો આ પદાર્થોમાં ધાતુ અને અધાતુ પરમાણુઓ વચ્ચે કોઈ બંધ બનતો નથી, માટે આ સંયોજનોને આંતરાલીય સંયોજનો જ કહેવામાં આવે છે. હવે એવું કેમ કીધું? આની વચ્ચે કોઈ બંધ બનતો નથી છતાં સંયોજન બને છે. અહીંયા શું થાય છે મિત્રો? એક ફિઝિકલ ફિનોમિના બને છે. એટલે કે ઇલેક્ટ્રોનની ભાગીદારી કે ઇલેક્ટ્રોનની લેવડ દેવડ એવી કોઈ ફિનોમિના બનતી નથી કે જે સાદા સંયોજનોની અંદર આપણે જોઈએ છીએ. અહીંયા એક વિશિષ્ટ ફિનોમિનાનું નિર્માણ થાય છે. એમાં શું થાય છે? અંતરાલીય જે સ્થાનો છે એની અંદર ખાલી શું થશે? પરમાણુ જઈને બેસી જશે. આ રીતે માનો કે કોઈ સ્થાન હશે, આપણે સ્થાન જ દોરીએ, આ સ્થાન તમે જોઈ શકો છો, હું એને આ રીતે દોરી શકું. ક્લિયર? તો આની અંદર શું થશે? આપણો જે પરમાણુ છે અધાતુ પરમાણુ કે જેની સાઈઝ કેવી છે, એકદમ ટાઈની નાની સાઈઝ છે, તો એ અહીંયા આવીને ગોઠવાઈ જશે. નાઇટ્રોજન, કાર્બન, બોરોન અથવા તો હાઇડ્રોજન. ક્લિયર? એ કોઈ બંધ નથી બનાવતો, ખાલી એ આંતરાલીય સ્થાનની અંદર શું થઈ જાય છે? ગોઠવાઈ જાય છે, ફિક્સ થઈ જાય છે, ટ્રેપ થઈ જાય છે અને સંયોજન બને છે. માટે એને શું કહેવામાં આવે છે? અંતરાલીય સંયોજન કહેવામાં આવે છે. કારણ કે આંતરાલીય સ્થાનોમાં ગોઠવાય અને સંયોજન બને છે, કોઈ બંધનું નિર્માણ થતું નથી. નેક્સ્ટ પોઈન્ટ એનર્જી રિલેટેડ છે. આપણી પાસે આ પદાર્થોમાં ધાતુ અને અધાતુ પરમાણુ વચ્ચે કોઈ બંધ બનતો નથી, માટે આ સંયોજનોને આયનિક સંયોજન કહી શકાતું નથી કે નથી એને સહસંયોજક સંયોજન કહી શકાતું. ક્લિયર છે મિત્રો? આ સંયોજનોમાં તત્વોના પ્રમાણ નિશ્ચિત હોતા નથી, માટે તેઓ બિન તત્વ યોગમિતીય સંયોજનો પણ કહેવામાં આવે છે. તો હવે શું કહેવા માંગે છે મિત્રો? હવે આંતરાલીય સ્થાનો તો એની અંદર રહેલા ધાતુ પરમાણુઓની સંખ્યાના હિસાબે આપણને જોવા મળશે. ક્લિયર? હવે આંતરાલીય સ્થાનોની અંદર કેટલા નાઇટ્રોજન, કાર્બન, હાઇડ્રોજન કે પછી બોરોન ગોઠવાશે એનો આધાર કોના ઉપર રહેશે? કાર્બન, હાઇડ્રોજન, નાઇટ્રોજન કે આ ધાતુ તત્વો જે ગોઠવાય છે એની સંખ્યા ઉપર. જો ઓછા પરમાણુઓ તમે એને એક્સપોઝ કરશો,
तो ओछा परमाणु गोठवा से मानो के आ छे के भाई अपनी पास कार्बन ना केटला परमाणु छे त्रण परमाणु छे तो एक कार्बन अहीं गोठवा से एक कार्बन अहीं गोठवा से एक कार्बन अहीं गोठवा बाकी ना स्थानो शू रहेवाना छे खाली क्लियर पण धातुनी क्वांटिटी धातुना परमाणुओनी संख्या अने कार्बन परमाणुओनी संख्याना आधारे जो आपणे अणुसूत्र बनावीए तो ए अणुसूत्र मेच नहीं थाय આપણે કેટલીક બાબતો ખબર છે કે ભાઈ અણુસૂત્રની અંદર કોઈ વસ્તુ અપૂર્ણાંક હોતી નથી ક્લિયર પણ અહીંયા અપૂર્ણાંક બની શકે છે કારણ કારણ શું છે તો કારણ એ કે અહીંયા કોઈ બંધ બનતો નથી એટલે સંયોજકતાને કોઈ મહત્વ અપાતું નથી કે કાર્બન ચાર સંયોજકતા બનાવશે તો એના હિસાબે એની આસપાસ ચાર પરમાણુઓ ગોઠવાતા હોવા જોઈએ એવું કંઈ અહીંયા ફિક્સ થશે નહીં તો અહીંયા બિન તત્વયુગ્મિતીય સંયોજન એટલે કે કોઈ ધાતુ અને કાર્બન અથવા તો કોઈ ધાતુ અને અધાતુ પરમાણુ વચ્ચે બનતું સંયોજન વિવિધ પ્રકારના અણુસૂત્રો દર્શાવી શકે કોઈ એક જ અણુસૂત્ર હોય એવું ફિક્સ હોતું નથી ક્લિયર છે મિત્રો અને આ વસ્તુ તમે હાઇડ્રોજન નામના પાઠની અંદર 11th ની અંદર પણ ભણી ગયેલા છો એટલે તમને થોડો ઘણો તો ખ્યાલ હશે જ નેક્સ્ટ પણ ત્યાં માત્ર હાઇડ્રોજન માટે જ હતું અહીંયા હાઇડ્રોજન સિવાયના પરમાણુઓની પણ આપણે વાત કરીએ છીએ અંતરાલી સ્થાનોમાં અધાતુ તત્વોની હાજરીના લીધે મુક્ત ઇલેક્ટ્રોન સ્થગિત થાય છે માટે ધાતુના ગુણધર્મોમાં નોંધપાત્ર સુધારો જોવા મળે છે હવે શું થાય છે મિત્રો અહીંયા સમજી લઈએ પછી એ ગુણધર્મો ક્યાં છે એની પણ આપણે માહિતી લઈએ કાર્બન માનો કે આ જગ્યાએ ગોઠવાઈ ગયું કાર્બન તો અધાતુ છે અધાતુનો ગુણધર્મ શું હોય મિત્રો અધાતુ શા માટે કહેવાય ઇલેક્ટ્રોન મેળવવાની વૃત્તિ ધરાવતા હોય એને શું કહીએ છીએ આપણે અધાતુ ધાતિક ગુણધર્મનો મતલબ શું થાય છે ઇલેક્ટ્રોન ગુમાવવાની વૃત્તિ ક્લિયર તો અધાતુની વૃત્તિ એના કરતા વિરુદ્ધ હશે ઇલેક્ટ્રોન ખેંચવાની વૃત્તિ હશે અને તમને ખ્યાલ છે કે આ બધા વધારે ઇલેક્ટ્રોન ઋણ તત્વો છે તો એ શું કરશે ઇલેક્ટ્રોનને આજુબાજુથી આકર્ષણ લગાડશે અને ધાતુ હશે તેની વચ્ચે તમને મુક્ત ઇલેક્ટ્રોન પણ જોવા મળશે તો આ અધાતુ પરમાણુઓના કારણે એ મુક્ત ઇલેક્ટ્રોનની જે મુવમેન્ટ છે શું થઈ જશે સ્થગિત થઈ જશે થોડીક રિસ્ટ્રિક્ટેડ રહેશે એટલી બધી હવે મુક્ત રહેવાની નથી તો એના લીધે શું થાય તો ધાતુના ગુણધર્મોની અંદર સુધારો જોવા મળે એટલે કે ઘણા બધા ગુણધર્મો કે જે મુક્ત ઇલેક્ટ્રોનના કારણે એની પાસે આવે છે એની અંદર સુધારો જોવા મળે તો હવે એવા કયા ગુણધર્મો છે ને એની અંદર શું સુધારો થાય છે હવે એની વાત આપણે કરીએ ગુણધર્મો હવે જોઈએ તો એ ગુણધર્મો છે જેમ કે તે ઊંચા ગલનબિંદુઓ ધરાવે છે પણ પિતૃ પરમાણુ કરતા કેવા હોય છે વધારે હોય છે પિતૃ પરમાણુનો મતલબ શું થાય છે જે શુદ્ધ ધાતુમાંથી આ અંતરાલી સંયોજન બનેલું છે એને શું કહેવામાં આવે છે પિતૃ ધાતુ કહેવામાં આવે તો એના કરતા એના ગલનબિંદુ કેવા હોય છે વધારે હોય છે એનો મતલબ ગલનબિંદુનો વધારો આપણને જોવા મળે તે ખૂબ જ સખત હોય છે એની સખતાઈ વધારે હોય છે ક્લિયર છે અને કેટલાક બોરાઇડ સંયોજનો જે છે એટલે કે અંતરાલી સ્થાનોમાં જો બોરોન હોય ને બોરાઇડ કહેવાય તો એની જે સખતાઈ છે એ હીરા જેટલી તમને જોવા મળે છે કે જે મજબૂતાઈનું પ્રતીક છે બરાબર વિદ્યુતના સુવાહક હોય છે વિદ્યુતના મિત્રો સુવાહક હોય છે કારણ કે જે મુક્ત ઇલેક્ટ્રોન જે છે એ સ્થગિત થઈ અને એકદમ સ્ટેબલ તો થઈ જતા નથી મુવમેન્ટ તો એની ચાલુ જ હોય છે એટલે સુવાહક તો હોય છે પણ એની સુવાહકતા ઓછી થઈ જાય કારણ કે મુક્ત ઇલેક્ટ્રોનની જે મુવમેન્ટ છે એ કેવી થઈ જશે હવે ઓછી જેના લીધે મુક્ત ઇલેક્ટ્રોન એટલા બધા મુવમેન્ટ નથી કરી શકતા માટે વાહકતા પણ ઓછી જોવા મળે છે એટલે અહીંયા કૌંસમાં લખેલું છે વાહકતા પિતૃ ધાતુ કરતા ઓછી ઘસારાનો પ્રતિકાર એના ઉપર જલ્દીથી ઘસારો પડતો નથી ક્ષારણ પ્રતિકારક હોય છે એટલે ક્ષારણ જે છે એ પણ એની ઉપર થઈ શકતું નથી કેમ તો કે ક્ષારણ જે છે એ થવાનું કારણ શું તો મુક્ત ઇલેક્ટ્રોન ઇલેક્ટ્રોન ગુમાવવાની વૃત્તિ પરંતુ અધાતુ તત્વો શું કરે છે ઇલેક્ટ્રોનને ખેંચી રાખશે જલ્દીથી ઇલેક્ટ્રોન મુક્ત થવા દેશે નહીં અને જલ્દીથી ઇલેક્ટ્રોન જો મુક્ત નહીં થાય તો ક્ષારણની પ્રક્રિયા આગળ થવાની નથી એટલે ક્ષારણનો પ્રતિકાર પણ જોવા મળે છે રાસાયણિક રીતે નિષ્ક્રિય હોય છે કારણ કે અલ્ટિમેટલી ધાતુઓની રાસાયણિક પ્રતિક્રિયાત્મકતા કોના લીધે હોય છે ઇલેક્ટ્રોન ગુમાવવાની વૃત્તિના લીધે હવે ઇલેક્ટ્રોન ગુમાવવાની વૃત્તિ જ ઓછી હોય તો રાસાયણિક પ્રતિક્રિયાત્મકતા પણ ઓટોમેટિક ઘટવાની છે જ આવા સંયોજનો જો કેટલાક ઉદાહરણ લઈએ તો VN CR3C હવે આને બોલાય કેવી રીતે તો આમાં જે અધાતુ પરમાણુ છે એને આઈ લગાડીને આપણે બોલી શકીએ વેનેડિયમ નાઇટ્રાઇડ CRC2 ક્રોમિયમ કાર્બાઇડ MnC મેંગેનીઝ કાર્બાઇડ વેનેડિયમ બોરાઇડ ક્રોમિયમ બોરાઇડ TiH હાઇડ્રાઇડ હાઇડ્રાઇડ ક્લિયર હવે તમે જોઈ શકો છો કે જો TiH 1.7
સંયોજકતા કોઈ લેવા દેવા હોતા નથી, કારણ કે અહીંયા બે પરમાણુ વચ્ચે કોઈ બંધ નથી બનતા, ક્લિયર? એટલા માટે અહીંયા તમને એવી જ રીતે બીજા સંયોજનોની અંદર પણ અહીંયા તમને નંબર્સમાં ફેરફાર જોવા મળી શકે, ક્લિયર? કારણ કે ફિક્સ નથી હોતું, પણ આ જાણીતા સંયોજનો છે. કારણ કે જ્યારે કોઈ પણ અંતરાલી સંયોજન બનાવવું હોય ત્યારે આપણી રિક્વાયરમેન્ટ મુજબ મજબૂતતા, રિક્વાયરમેન્ટ મુજબ વાહકતા, એ બધી વસ્તુ આપણે જોતા હોઈએ, એ પ્રમાણે કેલ્ક્યુલેટ કરી અને અધાતુ પરમાણુઓ એમાં ઉમેરવામાં આવે, ક્લિયર? તો આ અધાતુ પરમાણુ જો વધારે ઉમેરાઈ જાય તો પણ ઘણા ગુણધર્મો જે છે એ એમ કહેવાય કે ગુણધર્મોની અંદર સુધારાના બદલે બગાડ જોવા મળે, ક્લિયર? કારણ કે એમ કહી શકું કે ભાઈ જો કોઈ ધાતુની અંદર ખૂબ વધારે પ્રમાણમાં ધાતુ પરમાણુ ઉમેરી દેવામાં આવે તો તે બરડ બની જશે, જેમ જેમ અધાતુ પરમાણુ આવશે એમ ફ્લેક્સિબિલિટી એકદમ ઓછી થતી જશે, બરાબર? તો આ બધી વસ્તુ કેલ્ક્યુલેટ કરી અને ઉત્તમ પ્રકારની એક કન્ડિશન મેન્ટેન કરવામાં આવે અને બહુ સારા ગુણધર્મો ધરાવતા આપણે અંતરાલી સંયોજનો બનાવી શકીએ. તેનો ઉપયોગ ઓઝારો, યંત્ર સામગ્રી, વાહનો બનાવવા માટે થાય છે. એવી જગ્યાનો ઉપયોગ થાય કે જે જગ્યાએ ખૂબ જ જબરજસ્ત મજબૂતાઈની જરૂર હોય, તો ઓઝારો જે છે, યંત્રો જે છે, હથોડી છે, કોઈ સ્પિનર છે, આ બધી વસ્તુની અંદર મજબૂતાઈની જ્યાં જબરજસ્ત જરૂરિયાત હોય ત્યાં મોટા ભાગે આ સંયોજનો ઉપયોગી આપણને જોવા મળે છે. ક્લિયર છે મિત્રો?